जय सविद्यार्थी मित्रों, आज धोरण 9 हिंदी पाठ 23 એમાં આપણે જબ મેને પુસ્તક પહેલી ખરીદી ઈ ભાગ 1 ઈ આપણે જોશું. તો આની અંદર પુસ્તકનું ટાઇટલ વાંચતા આપણો ટાઇટલ વાંચતા લાગે છે કે આ પુસ્તકની ઈ ભાગ લખી છે તો ધર્મવીર ભારતી જેના લેખક છે એને ખૂબ સારું લખાણ એ લખેલું છે. प्रस्तुत संस्मरण आ पाठ संस्मरण छे એટલે કે એ યાદ શક્તિ યાદ આવે કોઈ ઘટના એને અનુસરીને આ પાઠ છે એ લેવામાં એ આવેલો છે કે ભાઈ આની અંદર ધર્મી ભારતીજી ને આપણે બચપન કે દિનો કે બાદ કો હમારે સામે રાખી આપણે આપણે નાનપણની વાતો એ આપણે ખૂબ ગમે છે. ઉનકા બચપન ગરીબી મેં બીતા થા લેકિન ઉનકો પઢને કા શોખ બડા થા. स्कूल में से इनाम में तो किताबें मिली तो पिताजी को अपनी अलमारी के जगह में जगह देकर लेखन की अपनी लाइब्रेरी बना ली. आनंदर जे लेखक से इन्हें पता पापण या देवो से ते पापण के अंदर वाचन का खूब शौक हतो अने शौक ने अंदर इन्हें पता पुस्तकों इन्हें जोया अने इनाम में પુસ્તકો પણ મળેલા અને એ પુસ્તકો એટલે નાનપણમાં પોતાની જે અલમારી છે પોતાનું જે કબાટ છે પણ સાચવીને મૂકેલા વાંચી કે કિતાબ એકઠી કરીને કે ધૂમ સવારું પુસ્તકો ખરીદ અને એના એકઠા કરવા એને વાંચન કરવું એનો એણે વાત કરી. માને પિક્ચર દેખને કે લી દુર્પી દેખી લેકિન લેખકના મન પલટ જતું કે એને જે પણ પૈસા એના મને આપતા હતા એ પૈસા એ વાપરવાની જગ્યાએ કોઈ બીજી જગ્યાએ એને પિક્ચર જોવાની જગ્યાએ એ પોતે પુસ્તક ખરીદે અને પિક્ચર પુસ્તક એ પિક્ચર એ ઘટના છે એ પુસ્તક ખરીદી એને વાંચતા હતા. એ પુસ્તક કે દુકાન પર છે અપને દેવદાસ નામક પુસ્તક ખરીદે દેવદાસ પિક્ચર જોવાનું હતું એ પિક્ચર ન જોતા એને એ પુસ્તક ખરીદ્યું અને કંપને આપણે પૈસો સે ખરીદી હોય પહેલી કિતાબે એક ઓર ઉસકા મહત્વ ઇસ પુસ્તક મેં કોઈ પાઠ મેં પ્રસ્તુત પાઠ મેં દિયા ગયા એને જે વાંચનો શોખ હતો અને એને જે પુસ્તક ખરીદી અને એનું મહત્વ એ આ પાઠની અંદર એ આવે છે. મેને પહેલી પુસ્તક ખરીદી એ ટાઇટલ હેઠે આ પાઠ લખવામાં આવ્યો છે. આ પાઠ આપણે બે ભાગની અંદર રહેશે. પાઠ નાનો છે બરાબર, આપણે બે ભાગની અંદર આ પાઠ વાંચવાનો પ્રયત્ન કરીશું. બચપન કી બાતે ઉસ સમય આર્ય સમાજ કે આ સુધારવાદી આગળ પૂરે જોર પર હતા. આગળ એટલે કે આ આર્ય સમાજ કે ભાઈ દયાના સરસ્વતીએ જે આર્ય સમાજની વાત કરી હતી અને એને અનુલક્ષીને એને ઉપલક્ષીને અંદર આ એક આગળ એ શરૂ હતું. મેં પિતાજી આર્ય સમાજ કે રાગી મંડળી કે પ્રજામંડળી છે ઓર માં સ્ત્રી શિક્ષા કે લીએ આદર્શ કન્યા પાઠશાળાની સ્થાપના કે એના પપ્પા જે છે એ એક આર્ય સમાજના રાગી મંડળના એક સદસ્ય પ્રધાન હતા અને તે ઓર માં સ્ત્રી શિક્ષા કે લીએ આદર્શ કન્યા પાઠશાળાની સ્થાપના કે માં એક આદર્શ કન્યાશાળા સ્થાપી પિતાજી છે એ આર્ય સમાજના એક પ્રધાનમંત્રી કુટુંબમાં નાનપણથી આ બાળકની અંદર એક ગુણ જે છે એ એના માતા પિતા દ્વારા એને મળ્યા હતા. પિતા કે અચ્છી ખાસી સરકારી નોકરી હતી, પપ્પાને એક સરકારી નોકરી હતી બર્મા રોડ ઉપર. છ મહિને જબ બન રહી હતી તબ બહુ જ કમાયા હતા બોલવાનું કે ભાઈ બર્મા રોડ ઉપર જે છે યા હતી ત્યારે પૈસા ખૂબ કમાણા હતા. લેકિન મેં જન્મ કે પહેલે પહેલી ગાંધીજી કે આવા તરુણોને સરકારી નોકરી છોડવી. આ સરકારી નોકરી જે હતી અગ્રણી શાસન હતી અને આ નોકરી આંદોલન ભક્તિ એને આ નોકરી છે એ છોડી દીધી. हम लोग बड़े आर्थिक कष्टों से गुजर रहे थे फिर भी घर में नियमित पत्री पत्रिका आती थी. जैसे मित्रों आने पर एवं कीधु कि पोते गरीब परिस्थिति में पसार थी गया ने छता पण जे वांचन शौक छे जे कुटुंब ने अंदर ई पत्र पत्रिका ए ई आवतु हतु. आर्य मित्र साप्ताहिकी हिंदोदय सरस्वती और ગૃહિણી તો બાલ પત્રિકાએ ખાસ કે લીએ બાલ સખા ચમચમ કયા કયા પુસ્તક છે એ આવતા
હતા કે ભાઈ આર્ય મિત્ર સાપ્તાહિકી વિદ્યોદય સરસ્વતી ગૃહિણી અને દો બાલ પત્રિકા જેની અંદર બાલ સખા અને ચમચમ આ બે પુસ્તકો બાળકોના उन्होंने बुद्धि थी परियो और राजकुमार दानव और सुंदर घास के नाम की कहानी कि आने तरह राजकुमार परी अरे दानव और राक्षसों ने वार्ता हो सी ने सुंदर घास के किया बालकों ने आ वार्ता खूब गम अपन ने अपन नानपन ने तो वार्ता खूब गम पप्पा के दादा से ये अपना वार्ता के ने अपने खूब बजा तो आ जो लेखक है धर्मवीर भारती एने पण આવો કઈ શોખ એ હતો અને એ કાર્ય છે એ કરતા હતા બરાબર આગળ મુજે બંને કી જે ચા લગી ગઈ હર સમય પડતર તથા ખાના ખાતે સમય ખાલી કે પાસ પત્રિકાએ રખ પડતા હતા જેથી મિત્રો આજ જે તમે જુઓ ઘણા વિદ્યાર્થી મિત્રો છે જમવા બેસે વિશાળની ઘરે જાય એટલે ટીવી શરૂ કરી દીધું એ ટીવી જોતા જોતા એ જમવાનું જમે તો તે વાત સારી વાર્તા આવતી હોય ધર્મની વાર્તા આવતી હોય તમારામાં ધર્મના ગુણ ઉતરે પરંતુ તમે કોઈ તોફાન મસ્તી કે કોઈ ઝઘડો છે એને લગતી કોઈ વાત શરૂ થાય ટીવી અંદર કોણ ખરાબ આવી વાત છે આવે તો તમે જે પણ ખોરાક પીવો છો એ તેના વિચારો પણ જાય ને આપણું મન છે એ પ્રકારનું બને પરંતુ આજે આપણે પુસ્તક વાંચતા નથી ભણતા પુસ્તક વાંચીએ છીએ કે જમવાનું શરૂ થયું ટીવી શરૂ હોય જમવાનું શરૂ હોય આપણે હાથ પર પોડિયો મેચ શરૂ હોય તો હાથમાં પોડિયો આપણે લઈ જાય ભાઈ આ શિક્ષણમાં છે કોણ પાડશે ભારત ચીચી કે પાકિસ્તાન અત્યારે મેચમાં રસ હોય પરંતુ એ છે કે પુસ્તક જે વાંચી હવે કઈ ઘટના બનવાની છે તો ઘટના કોઈ નામની વાત છે કરતા નથી તો આ વસ્તુ અહીં આજના સમયમાં છે આ ધર્મની ભાગની છે પોતે જ્યારે નાના હતા ત્યારથી એની વાત કરે છે उपनिषदों और उनके हिंदी अनुवाद सत्यप्रकाश सत्यप्रकाश के खंड मंडल वाले अजय पुत्र समझ में नहीं आता था और पढ़ने में मजा आता आज आज आ सत्यप्रकाश से जी दयाल सरस्वती लखेल बराबर एक तो अलग अलग वार्ता होती पर वार्ता में जे कहानी होती है बाबत होती ये बाबत तो लेखक समझना शक्य होगा कि ये मोटा ने समझाएगी પરંતુ એની વાર્તા જે છે એમાં ઘટનાઓ છે બધી એ ઘટનાઓ લેખકને વાંચવાની ખૂબ મજા આવતી મેરિટની પુસ્તક છે સ્વામી ડિયાલ સરસ્વતી જીવની ઓર્જક શૈલીમાં લીખી હોય અને ચિત્ર સે સજીવ તત્કાલીન પાખંડો તે વિરોધ અદન્ય સાથ દેખાને વાલે અદ્ભુતિ છે આ લેખક છે એને પોતાનો પ્રિય પુસ્તક દયાલ સરસ્વતી દયાલ સરસ્વતી અંદર આ દયાલ સરસ્વતી સાથે જે ઘટના ઘટી હતી તે દુર્ઘટના બની હતી જે કાર્યો થયા હતા તેની અદ્ભુત ને રોચક શૈલીની અંદર જે વાર્તાઓ લખી છે જે બાબતો લખી છે લેખકને ખૂબ વાંચવાની મજા આવતી હતી કેટલી રોમાંચક ઘટના એ થી ઉનકી જીવન કી જો મુજે બહુ કહેવાય એના જીવનની અંદર એને ખૂબ પ્રભાવિત કરતી વિદ્યાર્થી મિત્રો જુઓ તમે કોઈ પણ પુસ્તક વાંચો કરો કોઈ પણ પુસ્તક વાંચો બરાબર તો તમને એનું એનું તમારા મન કોઈ અસર ન થાય કે કોઈ સિરિયલ જુઓ જે તમારા તમારા જીવન ઉપયોગી થાય એ તમને જીવન પર યાદ મહાત્મા ગાંધીજી વાત કરીએ તો મહાત્મા ગાંધીજી આપણે દ્રષ્ટિ આજે કેમ આવી તો એ નાટક જોયું સરચંદ્ર અને એની પરથી પ્રેરણા મળી કે ભાઈ અંગ્રેજોને સામે લડાઈ લડવા માટે અહિંસક લડત લડવી પડશે જો અહિંસક લડત લડો તો તમારી જીત થાય બાકી ક્રાંતિકારીઓ આ બધા લડાઈ લડ્યા છે પરંતુ શું કામ ગાંધીજી કીધા હતા એ એક જ કારણ હતું કે ગાંધીજી છે એ સ્વયંચક્ર જે છે એ પુસ્તકનો એને વાંચન કર્યું સોરી નાટકનું વાંચન એ સાંભળ્યું એને જીવમાં એને ઉતાર્યું કે કોઈ પણ મુશ્કેલી આવે સત્યના સાથે છોડવાનું કોઈ પણ મુશ્કેલી આવે કોઈ પણ સામે મોટો યુદ્ધ હોય તો હાથ ઉપર આવવાનું નહીં એક વાર એને પોતાને થશે કરી આપણે ખોટું બની
અને ઈ 1700 પર આપણે દેશની આઝાદી છે એ પર તો આ અસર છે ની છે એક નાટકની એ તમારા જીવન પુસ્તકની અસર થાય પહેલો મિત્ર તમારું પુસ્તક પુસ્તકનો સાધક લ્યો કે સારી સારી પુસ્તકખાના પ્રકારની છે સારી નરસી દરેક પુસ્તકો વાર્તાઓ આપણને જોવા મળે છે આપણે રુચિ કેવી છે તમને જો કેવી પંચતંત્રની કે સંસ્કૃતિવાળા પુસ્તક વાંચવાનો રસ હોય એમાં જ તમને સારી વસ્તુ શીખવા મળતી હોય એ પુસ્તક વાંચન કરવું જોઈએ નહીં આપણે જીવન ઉતારવાનું કે ચાલો પુસ્તક વાંચો આ પુસ્તક નો પસ્તાવા કઈ છે ઘણી વખત આ પુસ્તક ન વાંચો ને પસ્તાવા વાંચો તો પણ તમારા જીવનમાં એ મહત્વ એનું ઘણું બધું હોય છે એક પંક્તિ વાંચો તો જીવન સારું બને છે તો આની અંદર આ જે લેખક છે એને પોતાના જીવન અંદર આ પુસ્તકનો વાંચન કર્યું છે નાનપણથી જ એને પુસ્તક ખરીદ્યા એને બે ઇનામમાં મળ્યા પુસ્તક ખરીદ્યા એનું વાંચન કર્યું એનું મનન કર્યું એનું પઠન કર્યું એના જીવન ઉતાર્યું ત્યારે વ્યક્તિ સમજી શક્યો કે આ પુસ્તકનો આ પુસ્તકની આ રીતે મહત્વ છે બરાબર તો ચોહે હા चोहे को भगवान का मिठाई खाते देख कर माना मांगले नाम की प्रतिमाएं भगवान की होती घर छोड़कर भाग जाना चोहे को भगवान का मिठाई खाते देख कर मांगले नाम की प्रतिमाएं भगवान नहीं होती घर छोड़कर भाग जाना तमाम तीर्थ जंगलों गुफाओं हिम शिखरों साधु के बीच घूमना अजंगल उसकी तलाश करना कि भगवान क्या है सत्य क्या है जो भी समाज होती मनुष्य वृद्धि मूल्य है रूढ़ी उनका खंडन करना और अपने अपने हमत्यारे क्षमा कर देना उसे सहारा देना यह सब मेरे बालकों को प्रभावित करता है लेखक के आशु वाचु आ पुस्तक के अंदर कभी तुमने कीधु के तुम पुस्तक वाचो आखो पुस्तक वाचा पछी तुम्हारे आ पुस्तक अंदर 10 पेटी के अंदर એનો મહત્વ સમજી કેવું છે આખા પુસ્તકનું એટલે પુસ્તક જો તમે ધ્યાનથી વાંચ્યું હોય ઊંડાણપૂર્વક વાંચ્યું હોય તો તમે ખૂબ જ સારું કહી શકો આ પુસ્તકમાં આ વસ્તુ આવી છે લેખકે નાનપણથી જે પુસ્તક વાંચ્યું હતું એમાં એક શું જોયું કે ચોહે કો ભગવાન તમે દેખાડે દેખ કર માનવીની પ્રતિમાએ ભગવાનની પ્રતિમા મૂર્તિ પૂજા વિરોધ કર્યો એમ કે ચોહો આ છે એ આ ખાય છે બરાબર ભગવાન ખાતા નથી ને ભગવાન જે છે એ મૂર્તિમાં નથી મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો પછી તે ભૂતને ઘર છોડી નાનપણથી તે સત્ય ઘર છોડી દીધું ચાલો સંસાર ત્યાગ કરના અમાર રહેવું નથી સંસારમાં બરાબર તમામ તીર્થ સંસાર છોડીને તીર્થ જંગલ ગુફા હિમ શિખર આજે પૃથ્વી પર બધી વસ્તુઓ જે છે બરાબર કહેવાય ને કે ભાઈ જંગલ આ બધું એ બધું એને જોયું ઘણો ઘણો ખોળ્યા દરિયાઓ છે નદીઓ છે સાગરો છે એ જોયું સાધુ સંતોને મળ્યા માન માન સાધુ બને નાનપણથી દયા સંતો બરાબર એની વચ્ચે કરી રહ્યા અને એને વિચારો એની આપલે કરી આ બધું દયા સંતો એ કર્યું અને હર એક વસ્તુ તલાશ કરીને કે ભગવાન ક્યાં છે ભગવાન શું છે સત્ય ક્યાં છે સત્ય શું છે એ શોધ્યું જો ભી સમાજ વિરોધી આ સમાજના વિરોધી તત્વો છે મનુષ્ય વિરોધી તત્વો છે આ રૂઢિઓ અમુક રૂઢિઓ છે અમુક જ્ઞાતિમાં અમુક રૂઢિઓ જન્મે સલાકો રૂઢિચુસ્ત હોય એ રૂઢિઓ જે નકામી છે રૂઢિઓ એના નાશ કરવાનો જરૂર નથી એનો વિરોધ કર્યો અને અંતમે આપણે અત્યારે આ બધું કર્યા પછી જ્યારે અમુક સમય થયો અને ઉંમર થવા રહી બરાબર કે હવે ભાઈ આ પૃથ્વી પર કાંઈ પૂરું થયું છે એ વખતે એને એક હથિયારો છે દયા શક્તિને મારવા માટે એને યોજના કરી દયા શક્તિ મારવાની અને દયા શક્તિ ખબર પડી કે આ વ્યક્તિને મારવાનું છે અને ત્યારે એ હત્યારે પણ એ મહાપુર જા તું એટલે ભૂલ માફ કરી દઉં છું તો આ બધું દયા સહિત મહત્વ એ આપણે આની અંદર જોયેલું છે બરાબર
માં સ્કૂલે પટાય પર જો દે આ જે લેખક છે એ કહેવાય ને કે પોતે જીવનની અંદર નાનપણથી જ કયા પુસ્તકો વાંચન કર્યો અને પુસ્તકો વાંચનથી એમને જીવનનો શું ફેરફાર થયો બાળપણથી એમાં શું વિચારોમાં ફેરફાર થયો એ આપણે જોયું અને એમાં સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી છે એનું મહત્વ પણ એમાં આટલું જ હતું બરોબર અને સાથે માસ કોઈ પટાઈ પણ જોયું તમે પુસ્તક વાંચન કરો પણ તમે સાથે કહેવાય કે ભાઈ ભણો પણ ધ્યાન રાખો આજે આપણે કોઈ વિદ્યાર્થીને કહીએ કે ભાઈ તમે પુસ્તક વાંચો લાઇબ્રેરીમાં ઘણા પુસ્તકો છે તો પછી એ પુસ્તકો વાંચે ભણવાનો બાજુમાં રહી જાય ક્યાં પછી પરીક્ષામાં પુસ્તકો વાંચે કે ભાઈ તમારે વાંચવાનો સમય મળે છે નહીં તમે વેકેશન હોય કોઈ રજા સમય રીતે હોય ત્યારે પુસ્તક લઈ જાઓ ત્યારે વાંચો એ પુસ્તકનું જ્ઞાન કરવું સમય હોય ત્યારે એનો સમય તમે બાકી તમારો અગત્યનો કાર્ય પૂરો અડધો રાખે એટલે પુસ્તક વાંચન ન કરો આ સ્કૂલની પઢાઈ કરો પુસ્તક વાંચન કરો રમત રમવા જાઓ શારીરિક અને બૌદ્ધિક વિકાસ કરો ત્યારે આપણો આખો સંપૂર્ણ વિકાસ થાય તો આની અંદર એની મા જે છે એને કહે છે કે ભાઈ તું આ પુસ્તકો છે એ સાથે તું આ જે ભણવાનું છે એ પણ ગણ ચિંતિત દર્દીથી લડકા કક્ષા કે કિતાબ નહીં પ્રધાન પાસ કૈસે હોગા કઈ ખુદ સાધુ બનકર ફિર સે ભાગ ગયા તો માતાને શું વિચારતો કદાચ આ બાળક છે કે આ પુસ્તકો વાંચ કરે છે અલગ સાધુઓનું અને એ ભણવાનો છોડીને એ બાવો બની ગયો તો તો માને ખૂબ ચિંતા થવા લાગી હતી બરોબર પિતા કરતે જીવન મેં વહી પટાય કામ આવેગી બનને ઉપાય ક્યારે આ પુસ્તકનું વાંચન ને જીવનમાં આ તો ઘણી જગ્યા ન કરી છે આ બધું તો એ જીવનમાં છે જ તે એ ભણશે ત્યાં સુધી પણ જીવનનો સાચો વિકાસ કરવા માટે આ બધા પુસ્તકનું મહત્વ સાચી છે જેમ શરીરનો વિકાસ કરવા માટે આપણે ખેલ રમત રમીએ છીએ કસરત કરીએ છીએ શરીરને વધારવા માટે ખોરાક લઈએ છીએ એમ જ્ઞાનનો ધાર કરવા માટે પણ પુસ્તકનું વાંચન કરવું જોઈએ આજે ઘણા વિદ્યાર્થી મિત્રો એ સાથે ઘણા વડીલો પણ પુસ્તકનું વાંચન કરતા નથી લાઇબ્રેરીની અંદર અગત્યના અલગ અલગ પુસ્તકો પડ્યા છે જે ઇંગ્લિશ હોય ગુજરાતી હોય દરેક ભાષાની પણ આજે ટીવીને મહત્વ આપતા પુસ્તકનું મહત્વ વાંચવા રહી તો પુસ્તકનું વાંચન તમારે કરવું જોઈએ પછી વડીલો હોય કે વિદ્યાર્થી હું તમને કહું છું ઘણી વખત હું ખુદ પણ પુસ્તકનું વાંચન નથી કરતો તો આપણે પુસ્તકનું જ્ઞાન છે વિદ્યાનું જ્ઞાન છે અભ્યાસનું જ્ઞાન છે એની સાથે અન્ય જ્ઞાન પણ પ્રાપ્ત કરવું જોઈએ જેને કારણે તમારામાં શારીરિક વિકાસ ને બૌદ્ધિક વિકાસ પણ થાય બરાબર તો અહીંયા પિતાજી છે એવું કહે છે કે ભાઈ તમે જ્ઞાન મેળવો પણ મમ્મી એમ કહે છે કે તમે તું જે છે એ આ અભ્યાસ પપ્પા એમ કહે છે કે તું આ જે પુસ્તકો છે એ પણ વાંચે શું કામ તો કે આ બધા પુસ્તકો ગણિત કે અંગ્રેજી એ પુસ્તકોની સાથે આ પણ વાંચવું જોઈએ કારણ કે તમારી સાથે બૌદ્ધિક વિકાસ પણ થાય તમારો સામાજિક વિકાસ પણ થાય એટલે મમ્મી પપ્પા બંને એ જગ્યા સાથે બરોબર મેં સ્કૂલ ને ભેજા ગયા હતા શરૂ કી પટાઈ કે લીધે મુજે માસ્ટર રખી ગયું ઘરે આ શિક્ષક એ મારા ઘરે ભણવા માટે આવતા હતા વિદ્યાર્થી મિત્રો આની અંદર આ લેખક જે છે એ એના માતા પિતા દ્વારા આ પુસ્તક શિક્ષક છે એ ભણ્યા ઘરે ભણવા માટે આવતા હતા પિતા નહીં ચાલતી હતી કે ના સમયે ઘર સંગીતમાં પડી જાય અપાને બીક લાગતી હતી આજે વડીલોને બીક લાગે છે કે સ્કૂલમાં ભેજવાથી રાજાનો એ વખતની વસ્તુ છે લેખકના પિતાજી એવું વિચાર વિચાર્યું હતું કે ભાઈ કદાચ એ ગલત સંદર્ભમાં પડી ગયો હતો આમ દ્રષ્ટિ સાચી વસ્તુ છે કઈ તો સાચી છે ગલત
संगति में बाकी विशाल बाबा गलत संगति पड़े नहीं पण गलत संगति पड़वो के न पड़वो खराब रस्ता पड़वो के न पड़वो ये आपकी पाछा है बराबर अगर कीधु के बुरे संस्कार ग्रहण कर अत स्कूल में मेरा नाम लिखा गया था और जब मैं दो कक्षा तक पढ़े घर पर कर चुका था तीसरे दर्जे में मुझे भर्ती हुआ तीजा धोरण में मैंने भर्ती करवा आया स्कूल में एक थी बे धोरण अंदर मैंने घर रखा आयो ये तीजा धोरण के मैंने स्कूल अंदर दाखिल करवा आयो उस दिन शाम को पिताजी उंगली पकड़ कर मुझे घुमाने ले गए मैंने फरवा माटे ले गया लोकनाथ की दुकान से मुझे ताजा अनार का शरबत मिट्टी का बर्तन और कुल्हाड़ी में पिलाए गए कि मैंने एक माटी ने को जे पात्र छे एमा मने आ शरबत ए पाव मारे पहले पर ठंडो शरबत ए तू पी दुकान पर ताजा अनार का शरबत एने पायो और तब हाथ सिर पर फेर कर रख कर बोले सहायता करो ये पाठ्यक्रम की किताबें भी इतने ध्यान से पढ़ोगे माँ की चिंताओं को मिटाओ। पिताजी ने पर दिक्कत थी कि मारा वो बालक छे ये गलत संगति में पड़े तो स्कूल हमारे भेजोगे नहीं अच्छा पहला बे धोरण सुधी घरे भरे हो तीजा धोरण मैंने स्कूले पे सही અને મને સ્કૂલમાં બેસેલો ત્યારે એ મને બહાર ફરવા લઈ ગયા મારી આંગળી પકડીને મને એ ફરતા ફરતા એક જગ્યાએ સર્વોદય પર લઈ ગયા અને ત્યાં મારા હાથ માથા પર હાથ મૂકે કહ્યું કે ભાઈ પોતાની માની ચિંતા દૂર કરો આ રીતે મિત્રો જુઓ કે ભાઈ લેખક છે એને નાનપણથી જ કેવા ગુણો હતા માતા પિતા દ્વારા મળ્યા અને પુસ્તકો માટે કેવું કર્યું બરાબર ફરી આપણે આ ઘટના છે એ જોઈ લઈએ છીએ કે ભાઈ લેખકના પિતાજી એ આર્ય સમાજના રંગમંડળના બધા મંત્રી હતા માતા છે એ સ્ત્રી શિક્ષા અભિયાનમાં મહિલાઓને ભણાવતી હતી લેખક જે છે એ એના પિતાજીની કમાઈ એ ઓછી થઈ કારણ સ્કૂલ એની એને તરીક નોકરી બંધ થઈ ગઈ હતી આંદોલનના કારણે એટલે એની પરિસ્થિતિ ગરીબ આવ્યો પરિસ્થિતિમાં હતા અને ગરીબી પરિસ્થિતિ વાંચતા એના કારણે પુસ્તકોનું વાંચન થતું હતું અલગ અલગ પુસ્તિકાઓ એ જે છે જેની અંદર બાળસખા ચમચમ આર્યમિત્ર સાપ્તાહિકી વિદ્યોદય અને સ્વસ્તિ જેવી પુસ્તકો પત્રિકાએ એ આદિત થી ઓવર પડતી હતી લેખો પી ઉસકો પડતે થે સમજ આયે કે ના આયે ફિર ભી પડતે થે ઉસ સમય ઉસકો દયાળ સ્વતી જીવની ઉસકી આત્મકથા મિલ ગઈ और उस आत्मकथा उसने पढ़ी जिसमें अलग अलग घटनाएं जैसे कि चूहे भगवान के मस्तक पर बैठकर जो मिठाई खा रहा था तो उसने भगवान नहीं है मूर्ति पिता का विरोध किया ऐसी बात फिर घर छोड़कर जंगल में गए तीर्थ उठाओ भिक्षा करो दयाल सरस्वती नर साधु साधुओं को मिले उसकी बात फिर समाज विरोधि और मनुष्य विरोधि मूल्य रूढ़ियों की बातें उसमें लिखी गई वो भी उसने पढ़ी लेकिन वह सब पढ़ते पढ़ते लेखक को ऐसा लगा कि इसमें कोई समझ नहीं आता था लेकिन उसकी जो वार्ता है उसकी जो कहानियाँ हैं उसको बहुत भाती थी वो उसको पढ़ते थे और याद करते थे इतना जबरदस्त शौक लेखक को था वंचन के लिए पुस्तक वंचन के लिए इसके लिए उसकी माँ वो चिंता हुई कि अगर मेरा ये बच्चा पुस्तक पढ़ेगा तो साधु संत की टोली में जाएगा और घर संसार छोड़ देगा उसको चिंता हुई उसके पिताजी को बताया और पिताजी चाहते कि वो पुस्तक पढ़े ज्ञान भी उसको पुस्तक में से मिलता है और अपने धौर जो तो पढ़ता है धौर उसमें भी उसको ज्ञान मिलता है उसको पढ़ना भी चाहिए सब करना चाहिए इसलिए लेखक को स्कूल भेजने की बात हुई लेकिन एक दो धोरण अपने घर पर शिक्षा के कारण के पिताजी समझते थे कि बाहर से वो गति शिक्षा लेकर आए तो लेकिन तीसरे दर्जे में तीसरे धोरण में जब आए लेखक तो उसको स्कूल में भेजा गया उस समय लेखक को अपने पिताजी के साथ बाहर जाना पड़ा बाहर जाकर
पिताजी ने उसको समझाया, सबक दिलाया पहले आधार का, उनको माटी तोड़ेंगे और सबक देने बाद उसको समझाया कि तू अपने माँ की चिंताओं को मिटाओ। तो इस पास पुस्तक में इस पहली पहला जो भाग है उसमें हमने क्या देखा और ये सब आपको समझाया। हमें आपने आता पेज अंदर भाग पे अंदर आगर शु घटनाओं घटे शु घटनाओं घटना बनवानी चाहिए आपने भरसू।